એક જણાએ મને એવું પૂછી લીધું કે હું નગરપાલિકામાં લેણા ભરું છું, નગરપાલિકાના ટેક્સ બધા હું ભરું છું, પંચાયતમાં જઈને જે કઈ પંચાયત કે જે બધા ટેક્સ હું ભરી દઉં છું, તો શું મને મારી મિલકતના માલિકી હકો મળે? એવી મિલકત તો શું માલિક ગણાવ? તો ના, જે મિલકતના માત્ર તમે ટેક્સ કે વેરા ભરો છો, કોઈ વિગોટી ભરો છો, તો શું એ મિલકત તમારા માલિકી હક હેઠળ બની શકે? બિલકુલ નહીં. સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જે મિલકત નોંધણી થાય છે એ મિલકત નોંધણી અધિનિયમના કાયદાઓ હેઠળ થાય છે. ધી ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ એમ કહે છે કે જો કોઈ મિલકતનું તમને સ્વામિત્વ નથી તો એ મિલકત તમે વેચાણ કરી શકતા નથી. જો ભોગવટાના અધિકારો તમે ધરાવો છો અને મિલકતનું માલિકીનું ટાઇટલ કોઈ અન્ય પાસે છે તો તેવા અન્યના ટાઇટલને વેચાણ કરવાનો તમને કોઈ અધિકાર નથી.